वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान ने जय श्री हरि कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पुर आठमु तरंग ओगणीसमो भगवान श्रीहरि गुजरात तथा चरोतरनी गोकुळ ने वृंदावन थी पण श्रेष्ठता कही रह्या छे ए प्रसंग आ तरंग में आपणे श्रवण करीशुं। श्रीहरि रहे दो दिन तिहा तियारी पी छे कीन हरिजन संत कुदिये सीख ही पांच संत संगलीन। श्री हरि रहे दो दिन तिहा। श्री हरि जेतलपुर में बे दिवस रहिया पछी त्यांथी चालवानी तैयारी करी। हरिभक्तों ने अने बीजा संतों ने वड़ाव्या पांच संतों ने पोतानी साथे राख्या। एभल खाचर आदिक जे दरबारो हता ते बधाने पूछ्यू हवे तमारे सहुने पोताने देश गाम अने घेर जवानू छे ने तो तमे बधा पण तैयारी करो। आ विवेक छे पोते भगवान छे छता उत्सव में दरेक हरिभक्तों ने आमंत्रण आप्यु हतु आग्रह कर्यो हतो अने उत्सव पूरो थयो एटले दरेक हरिभक्तों ने महाराजे सामे चालीने कह्यु हवे जे भक्तों ने घरे जवानू होय ગામમાં પહોંચવાનું હોય તે બધા ભક્તો નીકળો। પરંતુ ઘણી વખત ભક્તો એટલા પ્રેમીને ભાવુક હોય ઘરકામ બગાડીને। ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે કોઈ નવરો થાય ને ભગવાનનું ભજન કરે એવો મેં એક પણ દીઠો નથી। આ તો કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવો એવી વાત છે। કેવી વાત છે દાદા? કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવો। હવે આવા ડાયા કેટલા હોય? અત્યારે તો કરોડ વાર મોક્ષ બગાડીને આપણે આ દુનિયાના નાશવંત કામ કરીએ છીએ। સ્વામી કહે કદાચ મોક્ષ બગડ્યો અને આ દુનિયાના કરોડ કામ સુધર્યા તો શું સુધાર્યું? એભલ ખાચરની સમજણ કેવી છે જુઓ। ત્યારે દરબાર એભલ ખાચરે હાથ જોડીને શ્રીહરિને કહ્યું હે પ્રભુ અમારે ઘેર જવાની ઉતાવળ નથી, જેને ઉતાવળ હોય તે ભલે જાય। આપ શ્રીહરિવર ધર્મપુત્ર છો, અમારા મનોરથોને કામનાઓને પૂર્ણ કરનારા છો। હરિભક્તોના સમુદાયવાળા સત્સંગના જે મોટા ગામ હોય તે અમને બતાવો, અમે હાથી ઘોડા મ્યાના પાલખી રથ જે કંઈ લાવ્યા છીએ તેને ઘેર મોકલી દઈએ, એટલે સાથે બીજી કોઈ ઉપાધિ ન રહે, બધું સાથે હોય ને તો સત્સંગનું સુખ રહેતું નથી। મહારાજ આ ઠાઠ માઠ આ બધો વૈભવ આ સાથે ફરે છે ને એટલે હજી જોઈએ એવું સુખ આવતું નથી, કારણ કે આ બધું સાથે હોય એટલેનું ધ્યાન રાખવું પડે, સંભાળ રાખવી પડે, રથ ક્યાં પડ્યો છે એને ચલાવનારા ક્યાં છે, બળદ બરાબર છે કે નહીં ધ્યાન રાખવું પડે ને। રોમારોલા
એણે એટલી સરસ એક વાત કરી છે, મને એટલી બધી મગજમાં ઉતરી ગઈ, ધી લેસ વી હેવ ધી મોર વી આર. ધી લેસ આઈ હેવ ધી મોર આઈ એમ. બહારની વસ્તુ જેટલી ઓછી થાય અંદરની સમૃદ્ધિ એટલી વધતી હોય છે દાદા. અમેરિકાનો રિચેસ્ટ મેન વોરન બફેટ, એનું જીવન ધન કુબેરો માટે એક આદર્શ જીવન છે, પૈસાની પાછળ પાગલ બનેલા માણસો માટે આદર્શ જીવન છે. તમારા પગરખા 5,000 રૂપિયાના હોય ને તો પગમાં શોભે, અને અંગૂઠી વીંટી 500 રૂપિયાની હોય ને તો ક્યાં શોભે? હાથમાં શોભે. તમારા 5,000ના જોડા હોય ને તો ઘરના આંગણે શોભે, અને 500 રૂપિયાની અંગૂઠી હોય ને તો તિજોરીમાં કે ઘરની અંદર કે કોઈ સારી જગ્યાએ શોભે. હવે કોઈ 5,000ના જોડા માથે મૂકીને ફરે તો કેવો લાગે? કેવો લાગે? આજે આખી દુનિયામાં આવા મૂર્ખાઓ વધી રહ્યા છે, પગરખાને માથે ચડાવ્યા છે અને અંગૂઠી કે વીંટીને પગના તળિયે દબાવી છે, પગરખાને તિજોરીમાં મૂક્યા છે અને અંગૂઠીને આંગણામાં રાખી છે. એટલે જરૂર પૂરતું બધું વસાવવું જોઈએ. અમે પણ સાધુ છીએ, અમારે પણ જો આ કપડાં જોઈએ, ખાવા પીવાનું જોઈએ, પણ આવશ્યકતા અને આસક્તિ વચ્ચેની નાની એવી બોર્ડર લાઇન આ જો નથી ઓળખીને તો ભેગું કરવામાં જ માણસ મરી જાય છે, ભેગું કરવામાં જ માણસ મરી જાય છે. એ મારું મારું કરીને ધન મેળવ્યો રે, હે તેમાં તારો નથી તલભાર અંત કાળે, સગુ નહીં કોયનું રે. સુખ સ્વપ્ન જેવું છે સંસારનું રે, એ તેને જાતા ન લાગે વાર અંત કાળે, સગુ નહીં કોયનું રે. એક વિચક્ષણ એક આ સંપ્રદાયના ઉત્તમ હરિભક્ત દાદા ખાચર, એના પણ પિતાજી એભલ બાપુ મહારાજને કહે છે, મહારાજ તમારી સાથે રહ્યા પણ આ બધો રાસ રસાલો જોડે હતો ને, એટલે જોઈએ એવું સુખ ન આવ્યું. બસ પ્રભુ આ બધું મોકલી દઉં, મને તમારી સાથે રહેવા દો, સત્સંગનું વિશેષ સુખ લેવું છે, તમારી મૂર્તિનું સુખ લેવું છે, આ સંતોના સમાગમનું સુખ લેવું છે. સત્સંગ કો સુખ યામે ન આવે, સત્સંગ કો સુખ યામે ન આવે, યામે દુઃખ અનંત રહાવે, યામે દુઃખ અનંત રહાવે. દુઃખ મે સુખ હી માનત જે હા, દુઃખ મે, દાદા સમજાય હિન્દી એવી છે, દુઃખ મે સુખ હી માનત જે હા, મોહ વસજન હોઈ કે તે હા, મોહ વસજન હોઈ કે તે હા. એ ભલ બાપુ હાથ જોડીને પ્રાર્થના કરે છે, મહારાજ આ બધું સાથે હતું ને એટલે જોઈએ એવું સત્સંગનું સુખ ન આવ્યું, આ પદાર્થોમાં કેવળ દુઃખ પડ્યું છે. પરંતુ આ શબ્દ જ્યાં આવે ત્યાં સાવધાન થઈ જવું, પરંતુ જે મનુષ્યને મોહ વ્યાપ્યો છે ને તેને તો દુઃખમાં પણ સુખ દેખાય છે. દુઃખ મે સુખ હી માનત જે હા, દુઃખ પણ કેવું લાગે? સુખ લાગે. કોને લાગે? હા, મોહવસજન હોઈ કે તે હા. ઘણી વાર કથામાં વાત કરું છું, એક સારા સત્સંગી ભક્તે આ વાત કરી, મને એટલી બધી ગમી ગઈ. રે શ્યામ તમે સાચું નાણું, આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ, વારંવાર એનું ચિંતન મનન કરીએ છીએ, પણ આ વાત તો જ સમજાય, આ વાત તો જ સમજાય, બીજું સર્વે દુઃખદાયક જાણું.
એમે તો સર્વે સંગાથે તોડી રે હો સહેલી રે, પેલા તોડવી પડશે એક જગના જીવન સાથે જોડી રે સહેલી રે. એક જ પાત્રમાં દૂધ અને દહીં ભરો, શું થશે? એક જ પાત્રમાં ગોબર એટલે છાણ અને દૂધપાક ભરો, શું થશે? યાદ રાખો, આપણે આવી મૂર્ખામી રોજ કરીએ છીએ. આપણે સંસારને છોડવો પણ નથી અને મહારાજને પાછા પકડવા છે. સંસારની આસક્તિ છોડવી નથી ને મહારાજને રાજી કરી લેવા છે. લો, આમાં તો બે બગડવાના, સીધું જ ગણિત છે. શું? બંને બગડવાના. શ્રીમદ ભાગવતમાં અન્ય શાસ્ત્રોમાં દ્રષ્ટાંત આપ્યું છે. કેવું દ્રષ્ટાંત? જેને કાળો નાગ કરડે એને કડવો લીમડો જમાડવામાં આવે. કડવો લીમડો ખવરાવતાની સાથે ખ્યાલ આવે. શું ખ્યાલ આવે? જૂના સમયમાં કાળો નાગ કરડે એ નાગ કેટલો કાતિલ, કેટલો ઝેરી છે, એનો આ બહુ મોટો એક્સપેરિમેન્ટ હતો. હું ઘણો નાનો હતો, મને યાદ છે, એક ઘટના મેં પણ જોયેલી. નાગ કરડે, નાગ તો કરડીને જતો રહ્યો છે, હવે કેટલો કાતિલ છે કેમ ખબર પડે? એને લીમડો ચખાડવામાં આવે, લીમડો ખાય માણસ અને એને કડવો ન લાગે, એને ગળ્યો લાગે એટલે લોકો સમજી જાય એકદમ કાતિલ નાગ છે, મારી નાખશે, આને તાત્કાલિક ગમે ત્યાંની દવા કરો. અને કડવો લીમડો જમાડે ને કડવો લાગે તો લોકો સમજે કંઈની ઝેર છે, પણ ડેંડો હશે કોઈ, આ ઝેર તો ઉતરી જવાનું. જેને સર્પ કરડે ને એને લીમડો કડવો ન લાગે, એમ જેને મોહ વ્યાપે ને એને સંસારનું દુઃખ, બોલો, એને દુઃખ ન લાગે, એને સંસારનું દુઃખ પણ સુખ લાગે. એક અમારા છે ને બહુ વડીલ હરિભક્ત બેઠેલા, અને એક યુવાન લગ્નની કંકોત્રી લઈને આવ્યો કે સ્વામી આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. શેના? સ્વામી આ લગ્ન છે. તે પેલા હરિભગત વચ્ચે કૂદી પડ્યા. પેલા હરિભગતે કહ્યું કે જો, એકદમ મારા અનુભવની વાત તને કરું છું કે આ દરિયો ડખોળવા જેવો નથી. શું કહ્યું? આ સંસારનો દરિયો ડખોળવા જેવો નથી, તું રહેવા દે, હજી સમજી જા, એ જ મોટા આશીર્વાદ. ત્યાં તો પેલો જુવાન શું બોલ્યો ખબર? કેમ દાદા, તમે ડખોળી દીધો એટલે? દુઃખ મે સુખ હી માનત જે હા, મોહવસ જન હોઈ કે તે હા. કરિયાણા ગામમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. કાળુ મકવાણા બહુ દુઃખી દુઃખી થઈ ગયા. મહારાજ, તમે તો લક્ષ્મીના નાથ છો, તમે તો ભગવાન છો, તમારે ક્યાં કમી છે? મહારાજ કે બોલને ભાઈ, શું છે તમારો ભગત અને આટલો બધો દુઃખી? તમે તો દયાળુ છો, કેમ જોઈ શકો છો? મહારાજ કે લાવો, કોસ મગાવી, લોઢું હોય મહારાજ કે લાવો, જે લોઢાની વસ્તુ હોય મારી સામે લાવો. ઘરમાં એક મોટી કોસ હતી, બીજું તો કંઈ હતું નહીં, માટીના વાસણ હતા. લોઢાની કોસ સામે મૂકી મહારાજે એક નજર કરી, નજર કરતાની સાથે એ લોઢું સોનું બની ગયું. અને સોનું જેવું બન્યું ને એટલે તુરંત શું થયું? કાળુ મકવાણા કહે, મહારાજ આટલું બધું સોનું મારે ક્યાં રાખવું? મહારાજ કે તારી જવાબદારી. પણ મહારાજ, મારા ઘરમાં કંઈ એવી તિજોરી કશું નથી. મહારાજ કે અમે તને સોનું આપ્યું, હવે ક્યાં રાખવું, કેમ રાખવું એ તારે જોવા. એણે કહ્યું, મહારાજ એક કામ કરું, આને વેચીને પૈસા કરી લઉં. મહારાજ કે અમે શું કીધું, હવે આગળનું બધું કોનું? આપણા સત્સંગની આ સત્ય ઘટના. કાળુ મકવાણા આટલી મોટી કોસ સોનાની જોઈ એની આંખો, આટલું બધું સોનું શું કરું? એક કોથળામાં વિટાળી, રાતનો સમય થઈ ગયેલો, અને ગામમાં એક સોની, સોનીએ તો દુકાન બંધ કરી દીધેલી, જમવા બેસી ગયેલો. એને કીધું, એક બાજુનું કામ છે. સોની એમ કે ભાઈ આને શું કામ હોય, સોનાનું કામ છે. હવે ગરીબ ભિખારી માણસ સોનું લાજ કેટલું હોય? 5-10 ગ્રામ હોય ને, એની સોનીને પડી હોય. સોની બહુ ટાઈટ હતો. આણે કીધું, એક બાજુ હોવાનું મારે ખાસ કામ છે. એટલે સોની જમતા જમતા પડતું મૂકી એક બાજુ ગયો. આણે કીધું કે
મારે એક સોનાની વસ્તુ તમને આપવી છે, આની કેટલી કિંમત થાય પ્રમાણે તમે કિંમત કરી આપો. અરે પણ જલ્દી બોલને, હું એક બાજુ બોલાવે છે, શું છે લાય. આણે કોથળો ખોલ્યો, આટલી મોટી કોસ આખી સોનાની, સોની આટલું સોનું ક્યારેય જોયેલું નહીં. એની આંખો પોળી થઈ ગઈ, ત્યાં ત્યાં એટેક આવી ગયો, ચતોપાટ સુઈ જ ગયો. કાળું મકવાણાને થયું એક વિકેટ પડી. આ સોના એકને તો પ્રાણ લીધો. હવે કોથળામાં વિટાળીને દોડતા દોડતા મહારાજ પાસે આવીને મહારાજને કહે, મહારાજ આ સોનું જેવું હતું ને એવું કરી દો. મહારાજ કે કેમ, શું થયું? મહારાજ સંતો પાસે સાંભળ્યું હતું ને, આ સંપત્તિ, આ જગતના સુખ એ બધા દુઃખથી ભરેલા છે, આજે દેખાણું. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, જો સોનામાં રૂપિયામાં જ સુખ હોત ને તો નંદ રાજા દુઃખી ન થાત. સ્ત્રીમાં જો સુખ હોત ને તો ચિત્રકેતુ, રાજા એક કરોડ સ્ત્રી હતી, એ દુઃખી ન થાત. સુખ આપણે માની લીધો છે, એ માનવાનું કારણ છે મોહ. મોહ એટલે અજ્ઞાન. અજ્ઞાન એટલે જે સાચું છે એમાં ખોટાની ભ્રાંતિ. કેવી સરસ વાત છે, હજી સાંભળો. એભલ બાપુ હાથ જોડી મહારાજને વિનંતી કરે છે, મહારાજ આપ મળ્યા છતાં મોહ રહેતો હોય તો તેના સમાન આંધળો મનુષ્ય કોઈ ન કહેવાય. ચિંતામણીના પણ તમે ચિંતામણી જેવા છો અને સામે ચાલીને કૃપા કરીને મળ્યા છો. હવે કાંઈ બાકી રહેતું નથી. ચિંતામણીને છોડીને જે કાચના ટુકડા ચાહે તેને અમે સમજદાર માનતા નથી. કેવી આ બધી વાતો છે. આજે તો દાદા લગભગ આવું જ ચાહે છે, ચિંતામણી આપીને લોકો શું ખરીદે છે? કાચના ટુકડા. આપણા સત્સંગની કેવી બધી સત્ય ઘટનાઓ. મહારાજ બેઠા છે, એમાં ચરોતરના હરિભક્તો એક મોટો કરંડિયો કેરીનો ભરીને લાવ્યા, મહારાજને અર્પણ કર્યો. સરસ મજાની કેરી, પાકી સુગંધ આવે છે, પણ ભગવાન તો એ બ્રહ્મરસ વરસાવી રહ્યા છે, હરિભક્તો એનું પાન કરી રહ્યા છે. એમાં એક નાનો દીકરો, કારિયાણી ગામના રાજા વસ્તા બાપુ એટલે વસ્તા ખાચર, એનો નાનો દીકરો જોઈતો ખાચર એ સભામાં હાજર, એ દોડતો દોડતો આવ્યો. એનું ધ્યાન ક્યાં હતું? કેરીમાં. ટોપલા પાસે પહોંચી ગયો, કેરી પકડી. અને દાદા આવું જ છે, આપણી સભામાં ઘણા બધા હોય પણ આપણને એમ કે બધા સભામાં સત્સંગ સાંભળે છે, પણ બધાનું ધ્યાન ક્યાં હોય? સભામાં નાના દીકરા બેઠા હોય, શું જોતા હોય? કેન્ડી. આપણી સભા પૂરી થાય એટલે કેવા લાઈનમાં આવી જાય, તમે જોયું છે ને. જે ક્યારેય સ્વામી પાસે નજીક ના આવતો હોય એ પણ આવી જાય. એ સ્વામીથી નજીક આવ્યો છે કેન્ડીથી? બસ આ ગણિત બહુ ભારે છે. એટલે જોઈ તો ખાચર ટોપલા પાસે પહોંચી જાય, કેરી પકડવા જાય. મહારાજે રમૂજ કરી, નહીં નહીં નહીં, ઉભો રહે, અમે કેરી ન આપીએ. રડવા લાગ્યો છોકરો, તો બાળક તો બાળક હોય. મહારાજે કહ્યું, આ કેરી અમે તું આપીએ, આના બદલામાં તું કંઈક આપ. મહારાજ કે, તારા ગળામાં સોનાની ઉતરી છે ને એ આપ. એ નાના દીકરાએ સોનાની ઉતરી ઉતારીને મહારાજને આપી દીધી અને મહારાજે બે કેરી આપીને એટલો રાજી રેડ થઈ ગયો, આખી સભા ખડખડાટ હશે. મહારાજે આખી સભામાં ઉતરી ઊંચી કરીને કહ્યું કે આખી દુનિયા આ જોઈતા ખાચર જેવી છે. આ સોનાની ઉતરીમાં કેટલી કેરી આવે આને ખબર નથી, ગાડા ભરાય ને એટલી કેરી આવે. કોઈ ડાયો માણસ આવું કરે? દાદા કોઈ ડાયો માણસ કરે? આપણને એમ લાગે આ છોકરો મૂર્ખ છે. છોકરો નહીં, આવી મૂર્ખામી આપણે બધા રોજ કરીએ છીએ. આણે સોનાની ઉતરી આપી અને કરંડિયામાંથી બે કેરી લીધી અને આપણે આ સોના કરતાં કિંમતી શરીરને ઘસીને આ જગતના પથરા જેવા દુઃખોને માથે ઉપાડીએ છીએ અને પાછા રડીએ છીએ. ચિંતામણી છોડી કાચના ટુકડાને ઈચ્છે એ સમજદાર નથી. બધા સુખ તો આપના હાથમાં છે, તે આપને છોડી દઈને બીજે બાથ ભરે તેના સમાન બીજો કોણ મૂર્ખ કહેવાય? અમૃતને છોડીને ઝેર ખાવા દોડે તે તો કેવો કહેવાય? તે સમયે શ્રીહરિએ હરખ ભરીએ અહીએ દરબાર જીવા ખાચરને કહ્યું, તમે હવે ઘેર જાઓ. જીવા ખાચર આ બધી વાત સાંભળીને અકળાઈ ગયા હશે. જીવા ખાચરને તો ભાઈ તમારે રહેવું તો રહો, પણ અમને તો, મહારાજ તો અંતર્યામી છે,
મહારાજ જાણી ગયા કે એભલ બાપુ આખું જુદું અંગ છે ને જીવા ખાચરનું આખું જુદું અંગ છે. મહારાજે જીવા ખાચરને કહ્યું કે દરબાર તમારે નીકળવાનો ટાઈમ થયો, તમે હવે નીકળો. ભગવાન સ્વામિનારાયણનો અદ્ભુત વિવેક છે. આ બધી ઘટનામાં શ્રીજી મહારાજ તમને અને અમને જીવન જીવતા શીખવાડે છે. હવે રામનવમી નજીકમાં આવે છે એટલે તેનો ઉત્સવ અમારે આ પ્રદેશમાં કરવો છે. અમે રામનવમી ગઢપુરમાં ઘણીવાર કરી છે, વારાફરતી બધે કરવાની ઈચ્છા છે. આમ મહારાજે વાત કરી, જીવા ખાચરને જવાની આજ્ઞા કરી, એભલ બાપુની પ્રાર્થનાથી રાજી થયા, પોતાની સાથે રાખ્યા. ભગવાનના ઉત્સવ કરવાથી હરિભક્તોને તેમાં સત્સંગની અતિશય ખુમારી ચડે છે. શ્રીજી મહારાજ ઉત્સવો કરતા, પણ શા માટે? હરિભક્તોને સત્સંગની ખુમારી ચડે એટલા માટે. ગઈકાલે વાત આવી કથામાં કે જગતના પામર માણસો પણ તીર્થોમાં જાય છે. શા માટે? ઘરથી દૂર થવા મળે, મોકળાસ મળે, જે કરવું હોય તે કરવા મળે. તીર્થના નામે, ભગવાનના નામે જગતના જીવ પાપી અધર્મી ફેલી વ્યભિચારી વ્યસની માણસો ભેગા થાય તીર્થમાં અને ઉત્સવો કરે છે. રાવણ પણ ભક્તિ કરતો હતો, હનુમાન પણ ભક્તિ કરતા હતા, ખબર છે ને તમને? રાવણની ભક્તિ કંઈ જેવી તેવી નહોતી, પણ ભક્તિ એની સાચી હતી. પણ ભક્તિ જેના માટે કરતો હતો ને એનો આશય ખરાબ હતો. જીવનમાં યાદ રાખો, આપણા કર્મ એ ચોક્કસ મહાન છે, પણ કર્મ કરતા પણ કર્મ પાછળનો ઈરાદો, આપણી અહંકાર કે આસક્તિમય વૃત્તિ એ પ્રવૃત્તિ કરતા પણ વધારે મહત્વની છે. આપણી વૃત્તિ પ્રવૃત્તિ કરતાં પણ વધારે મહત્વની છે. આપણી દાનત ખરાબ ન હોવી જોઈએ. ભૂલ કરનારને ભગવાન માફ કરે છે, પણ ભૂલ કરવાની દાનત જેને હોય, આદત જેને હોય, એને કદી માફ નથી કરતા. રાવણ પોતાની ભૂલ છુપાવવા માટે, પોતાની ભૂલ વધારે કરી શકે એવી શક્તિ મેળવવા માટે ભક્તિ કરતો હતો. વધારે લોકોને કેમ હેરાન કરું, વધારે લોકોનું પ્રાણી લોહી કેમ ચૂસી શકું, વધારે લોકોને કેમ હત્યા કરી શકો, આવા પોતાના અહંકારને આસક્તિને પોષવા માટે એની ભક્તિ હતી. અને હનુમાનજીની ભક્તિ ભગવાનને રાજી કરવા માટેની હતી. જીવા ખાચર ને દાદા ખાચર બંને શ્રીજી મહારાજની સેવા કરતા હતા, પણ આશય જુદો હતો. જીવા ખાચર એટલે સેવા કરતા હતા, મહારાજની સેવા કરું, મહારાજ વખાણ કરે અને બધાને એમ થાય વાહ વાહ જીવા ખાચર શું છે. દાદા ખાચર સેવા કરતા હતા, શા માટે? સમજી ગયા ને તમે? સેવા બંનેની હતી. રામાનંદ સ્વામી સાથે રઘુનાથ દાસ અને મુક્તાનંદ સ્વામી બંને રહેતા હતા, ખૂબ સેવા કરતા હતા, ખૂબ રાજી કર્યા છે સ્વામીને. રઘુનાથ દાસે પણ રામાનંદ સ્વામીને ખૂબ રાજી કર્યા છે. બસ જીવનમાં યાદ રાખીએ આપણે, આ સત્સંગમાં આવ્યાનું ફળ એટલું જ છે, દિવ્ય ભાવ. સાગરની આ બધી વાતો મને એટલી બધી સ્પર્શી ગઈ છે. આપણી દ્રષ્ટિમાં સંતો ભક્તોનો અવગુણ આવે છે તો સમજો ક્યાંક કસર છે. નંબર બે, દાસભાવ. આ સંતો ભક્તો આગળ આપણે અહંકારથી ફૂલાઈને ફરીએ છીએ, નાની નાની વાતે ખોટું લાગી જાય, આટી પડી જાય, દૂર થઈ જઈએ, તો સમજવું કે હજી આપણે સત્સંગમાં કિન્નર ગાર્ડનમાં છીએ, આગળ વધ્યા જ નથી. સાગરની આ બધી સોનાની વાતો છે, એકવાર નહીં અનેકવાર આ બધી વાતો આવી છે. માટે સત્સંગનું ફળ જ એ છે આત્માને શુદ્ધ કરવો. શુદ્ધ કરવો એટલે એમાં અહંકાર અને આસક્તિ આ બે તત્વ ખતરનાક પડ્યા છે, જેનું નામ માયા છે. ગઈકાલે વચનામૃતની વાત કરી હતી, અંત્યનું 39મું. કયું? દેહને વિશે અહંભાવ અને સંબંધીને વિશે મમત્વભાવ, એનું જ નામ માયા છે. આ માયા ટાળી મહારાજને વિશે પ્રીતિ કરવી એ જ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. આ વાત એકવાર કહીએ સમજો કે લાખવાર કહીએ સમજો, આ વાત જ સમજવાની છે. વચનામૃત ગઢપુર અંત્યનું 39મું. મહારાજ ઉત્સવો શા માટે કરતા? સત્સંગની ખુમારી ચડે એટલે. હવે મહારાજ ગુજરાત અને ચરોતર આ પ્રાંતમાં જવાના છે, ઉત્સવ કરવાના છે, એટલે પ્રાંત કેવા દિવ્ય છે એનો મહિમા કહે છે. ગુજરાત અને ચરોતરના જેવો બીજો કોઈ દેશ ચાર ધામમાં ક્યાંય નથી. શ્રીજી મહારાજના મુખે જેના વખાણ થાય એ ચરોતર એટલે વડતાલની આસપાસનો પ્રદેશ,
અને ગુજરાત એટલે એ જમાનામાં આ બાજુનો બધો ભાગ કાઠિયાવાડ કહેવાતો અને આ ચરોતર અને ચરોતરની આગળનો જે ભાગ બધો કહેવાય એ કેવો કહેવાતો? ગુજરાત કહેવાતો. ત્યાં લીલોતરી બહુ સારી હતી, હવા પાણી જમીન વગેરે સારું હતું, માણસો પણ ખૂબ પ્રેમાળ અને ભાવુક હતા. એટલે હવે મહારાજ અદ્ભુત વાત કરે છે, ગુજરાત અને ચરોતરના જેવો બીજો કોઈ દેશ ચાર ધામમાં ક્યાંય નથી. વૃંદાવન અને ગોકુળ જેવા સુહામણા છે તેના કરતાં પણ આ બે દેશ અધિક સુહામણા છે. ગોલોકવાસી જે મુક્તો છે એ જ ગોપ ગોપીઓ કહેવાય છે અને વૃંદાવન અને ગોકુળ એટલી વ્રજભૂમિ કહેવાય છે. તેમાં ગોલોકવાસીએ જન્મ લીધો હતો તેણે કરીને તે વ્રજભૂમિ શોભતી હતી. ગોવર્ધન પર્વત, બધી ગાયો, બધા વૃક્ષો, ફૂલોના બાગ, પશુઓ, મૃગલાઓ, વિવિધ પ્રકારના પંખીઓ એ બધા શ્રી કૃષ્ણમાં પ્રેમને લીધે ગોલોકમાંથી વ્રજભૂમિમાં જન્મ્યા હતા. મહારાણી યમુનાજી પણ ગોકુળમાં આવ્યા હતા. બધા દેવો યાદવ કુળને ઉત્તમ જાણી તેમાં જન્મ્યા. ભૂમિનું હિત કરવાને માટે શ્રી કૃષ્ણએ તે ભૂમિને બ્રહ્માદિક દેવો પાસે મોકલી. જ્યારે તે બ્રહ્માદિકના વિનયને ચિત્તમાં ધરી અર્થાત પ્રાર્થનાને સાંભળી ત્યારે ભગવાન પોતે મથુરાપુરીમાં પ્રગટ થયા. હવે ભગવાન શ્રીહરિ ગોકુળ અને વૃંદાવન એનો મહિમા શા માટે છે? ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુના પ્રાગટ્યથી છે. ભગવાને કેવી કેવી લીલાઓ કરી આખા શ્રીમદ ભાગવતની અતિ સંક્ષેપમાં મહારાજ બધી વાત કરે છે. પ્રાર્થનાને સાંભળી ત્યારે ભગવાન પોતે મથુરાપુરીમાં પ્રગટ થયા. દેવકીને પિતા વસુદેવને ત્યાં જેલમાં જન્મ્યા, ચતુર્ભુજ રૂપે દર્શન દીધા અને પોતે કંસનો વિનાશ કરવાનો હતો તેથી તત્કાળ બાળ સ્વરૂપ થઈ ગયા. પિતા વસુદેવે બાલપ્રભુને ગુપચૂપ ગોકુળમાં પહોંચાડ્યા. ત્યાં નંદરાણી યશોદાને ખબર ન પડે તે રીતે લાલાને તેની સૈયામાં રાખી દીધા. માયા એટલે શું? ભગવાન શ્રી કૃષ્ણ એટલે શું? દ્વાપર અને કળિયુગ આ બંને વચ્ચે શ્રી કૃષ્ણ ઊભા છે. શ્રી કૃષ્ણ પ્રભુ પધાર્યા ત્યારથી કળિયુગની શરૂઆત થઈ. મહાભારત એક એવો ગ્રંથ છે, આ કળિયુગના છેલ્લા દિવસ સુધી આ ગ્રંથ દીપકની જેમ પ્રકાશ પાથરશે. કળિયુગમાં શું શું થવાનું છે, કેવું કેવું થવાનું છે, એમાંથી કોણ બચશે અને કોણ નહીં બચે આનું સ્પષ્ટીકરણ મહાભારતમાં કરવામાં આવ્યું છે. એટલા માટે ઇતિહાસ ગ્રંથ છે. શ્રીમદ ભાગવતમાં પણ આ કથાનો વિસ્તાર છે. વસુદેવ અને દેવકી જેલમાં છે, પગમાં હાથમાં બેડીઓ છે અને ચારે બાજુ એટલો મોટો પહેરો લગાવ્યો છે મચ્છર પણ અંદર જઈ ન શકે, પણ પરંતુ ભગવાન પ્રગટ્યા ને એટલે બેડી છૂટી ગઈ, જેલના દરવાજા ખુલી ગયા, પહેરેદારો બધા ઊંઘી ગયા. ભગવાન જ્યાં પ્રગટ થાય ને ત્યાં બંધ દરવાજા ખુલી જાય, બંધન બધા છૂટી જાય. ભગવાનને ટોપલામાં લઈ વરસતા વરસાદમાં શ્રાવણ મહિનામાં અડધી રાત્રે અંધારી રાત્રે વચ્ચે યમુના નદી હતી, ખબર છે ને, યમુના નદીએ રસ્તો કરી આપ્યો. વરસાદ વરસતો હતો, નાનો કનૈયો માથે હતો અને શાસ્ત્રની આ બધી કથાઓ સત્ય કથાઓ છે. આજે પણ આ બધી લોકો ઘણા લોકો તર્ક કરનારા છે પણ જે કરનારા છે ને બુદ્ધિ ક્યાં છે? અડધી રાત્રે કરંડિયામાં બાલપ્રભુને પોઢાડ્યા છે અને શેષ નારાયણ પ્રગટ થયા, એમણે છત્ર ધર્યું છે. અડધી રાત્રે આવે છે વ્રજમાં. વ્રજમાં શું થયું છે? નંદ અને યશોદા, યશોદા સૂતા છે, સાંભળો. યશોદાને ત્યાં બાળપુત્રનો જન્મ થયો પણ માયાના પ્રભાવથી માતાને ખબર જ ન પડી. દીકરી જન્મી ગઈ પણ માને ખબર ન પડી. ત્યાં બાળકને મૂક્યો, દીકરીને ટોપલામાં લીધી, વસુદેવ પાછા આવ્યા અને જેવા જેલમાં આવ્યા એટલે બંધન બંધાઈ ગયા. આ તો માયા હતી. યશોદાને તે જન્મી હતી કોણ હતી? યોગ માયા હતી. માયા જેની માથે આવે ને એના બંધન પાછા બંધાઈ જાય, એના દરવાજા પાછા બંધ થઈ જાય. પછી કંસને ખબર પડે કે વસુદેવને ત્યાં આઠમા દીકરાનો જન્મ થયો. કંસ દોડતો દોડતો અડધી રાત્રે આવે, આઠમાનો જ ભય હતો ને એને તો. એક દીકરી જોઈ કંસ ખડખડાટ હસવા લાગ્યો, અરે અરે વિધિની વિડંબના તો જુઓ, આ દીકરી મને મારવાની છે?
પણ વિધાતાનું વચન હતું ને, નારદની ભવિષ્યવાણી હતી. દીકરીનો પગ ઝાલી સાત સાત દીકરાઓ જ્યાં પછાડ્યા હતા ત્યાં જ્યાં પછાડવા જાય ને આમ, ત્યાં તો યોગમાયા છૂટી ગઈ. કંસની માથે એક લાત મારી, લાત મારીને યોગમાયાએ કહ્યું, અરે મૂરખ, તું શું મને મારવાનો? તને મારનાર તો જન્મી ચૂક્યો છે, હવે તું મરવા તૈયાર થા. યોગમાયાએ કરેલી આટલી વાત, કંસ એટલો હેરાન થયો, એટલો હેરાન થયો, એટલો હેરાન થયો, મને મારનાર જન્મી ચૂક્યો છે? ક્યાં જન્મ્યો છે? હું કહેવા એ માગું છું, ભગવાન આવે ને એના બંધન ખુલી જાય, માયા આવે ને એના બંધન બંધાઈ જાય. સવારમાં જ્યારે સાવધાન થયા ત્યારે તેણે પોતાની સૈયામાં લાલાને, શ્રી કૃષ્ણને દેખ્યા. નંદરાયને ઢળતી ઉંમરે આ બાજુ વ્રજમાં સવારે ખબર પડી એટલે લાલાને દેખ્યા. ઢળતી ઉંમરે અદ્ભુત બાળ પુત્રની પ્રાપ્તિ થઈ, ગોકુળમાં અપાર આનંદ થયો. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકી. વ્રજની ગોપીઓ મંગળમય ગીતો ગાવા લાગી. બધી ગોપીઓ લાલાનું મુખ જોવા આવી. તે સમયે સહુએ જન્મનો ઉત્સવ કર્યો. સર્વે દેવો વિમાનમાં આવ્યા. બધા તાનમાં આવીને ગાન કરવા લાગ્યા. દેવતાઓ હરખ ભરીએ હૈયે કેસરયુક્ત ચંદન અને નંદનવનના ફૂલ લાવ્યા. તેમણે ઘણા હર્ષથી ચંદન અને પુષ્પની વૃષ્ટિ કરી. તે દેખીને ગોવાળો પણ આશ્ચર્યચકિત થયા. નંદજીએ બહુ જાતના દાન આપ્યા. બ્રાહ્મણોને ગાયો અને સુવર્ણ આપ્યું. જેટલા માગણ જાતિના લોકો આવ્યા તે બધાને મન ભાવતા દાન આપ્યા. ગ્રહસ્થ માટે નાની ટકોર કરું, જેટલા ગ્રહસ્થ હોઈએ. આપણે ત્યાં તન મન અને ધન આ ત્રણ વસ્તુ શુદ્ધ કરવી એનો ઘણો બધો મહિમા કહ્યો છે. સ્નાન કરવાથી તન પવિત્ર બને, ધ્યાન કરવાથી, ધ્યાન એટલે ભગવાનનું ચિંતન, કથાવાર્તાનું ચિંતન, ભગવદી એકાંતિક મોટા પુરુષનું ચિંતન, ધ્યાન કરવાથી મન શુદ્ધ બને અને દાન કરવાથી ધન શુદ્ધ બને. શું થાય? એમાં પણ દાનના ઉત્તમ સમય ગ્રહસ્થ માટે કયા કયા છે? શાસ્ત્રમાં જે લખ્યું છે તે કહું છું. આ કથા તમે સાંભળો છો. બાબા નંદને ત્યાં કૃષ્ણ પ્રભુનો જન્મ થયો આ સમાચાર મળ્યા. નંદ બાબા સવારમાં ગાયોની સેવા કરતા હતા અને દાસી આવીને સમાચાર આપ્યા, બાબા બાબા યશોદા કો લાલો ભયો. આટલું જ્યાં કહ્યું ને નંદની આંખમાં આંસુ આવી ગયા. મારી આટલી ઉંમર અને ઠાકોરજી આટલી મોટી કૃપા કરી, મેં ગાયોની સેવા કરી છે, સાધુ બ્રાહ્મણોની સેવા કરી છે, એટલે જ મહારાજે આ મને ફળ આપ્યું છે. સૌથી પહેલો પોતાના ગળમાં કિંમતી સોનાનો હાર હતો, ઉતારી દાસીને આપ્યો. ભાગવતજી કહે છે કેટલા સંકલ્પ કર્યા દાનના. ગ્રહસ્થ માટે તમારે ત્યાં જન્મેલો દીકરો એનો જન્મ થાય એ જન્મ સમય દરમિયાન આપેલું દાન એ ઉત્તમ દાન છે. એ દાન તમારી લક્ષ્મીને તો શુદ્ધ કરે છે, પણ તમારા ઘરે આવેલા દીકરા એના જીવનમાં એટલો બધો ઉમેરો કરે છે, એના જીવનની દિવ્યતામાં, એના જીવનના સત્સંગમાં, એના જીવનની સમૃદ્ધિમાં એટલો બધો ઉમેરો કરે છે. એ સમયમાં શું કરવું જોઈએ? ગરીબ બ્રાહ્મણોને જમાડે, સાધુ સંતોને રસોઈ આપે, મંદિરમાં વગેરે દાન કરે, ગાયોનું દાન કરે, જોવામાં આવ્યું બધું જ. નંદજીએ બહુ જાતના દાન આપ્યા. કયા કયા? બ્રાહ્મણોને ગાયો આપી, સુવર્ણનું દાન કર્યું, અનેક જાતિના લોકોને પણ મન ભાવતા દાન આપ્યા. દાન કરવાનો બીજો સમય સારો કયો? ગ્રહણનો સમય. ગ્રહણ મુક્તિ થાય તે સમયે દાન કરવું આ શાસ્ત્રની એક ખૂબ મોટી અને મહિમાવંત પરંપરા છે. નંબર ત્રીજી, તમારો કોઈક માંગલિક પ્રસંગ છે, એટલે કે તમારો જન્મદિવસ અથવા લગ્નની એનિવર્સરી અથવા માતા પિતાની પુણ્યતિથિ, આ સમય દાન કરવા માટેના ઉત્તમ છે. ગ્રહસ્થ ભક્તો માટે શાસ્ત્રોમાં આનો ખૂબ મહિમા લખ્યો છે. દાન કરીને ધનની શુદ્ધિ થાય છે, ધન પવિત્ર બને, એ ધન તમને સુખ આપે છે, શાંતિ આપે છે, અને અપવિત્ર ધન છે એ જીવનમાં દુઃખ અને અશાંતિ ઊભા કરે છે. નંદજીએ આવી રીતે દાનના સંકલ્પ કર્યા. ખુદ ભગવાન પુત્ર બનીને આવ્યા હતા, તેથી ઘરમાં સમૃદ્ધિનો કોઈ પાર ન રહ્યો. ત્યારે સમૃદ્ધિની દેવી લક્ષ્મીજી પણ પોતે આવ્યા, તેથી નંદનું ભવન અદ્ભુત દેખાતું હતું. પૂતના આદિ અપાર અસુરો આવ્યા. ભગવાને તેમનો તત્કાળ નાશ કર્યો, કારણ કે તેમણે એવું સામર્થ્ય ધારણ કર્યું હતું કે કોણ અસુર એમને મારી શકે. વાહ,
ભગવાન વ્યાસ તો કેવું લખે છે, અહો બકેયમ સ્તનકાલકૂટમ જિઘાંસયા પાયદપ્ય સાધ્વે. મહારાજે સાગરમાં આ વાત અનેક વાર કરી છે. પાછળ આપણે સાંભળી, કઈ વાત? કંસને યોગ માયાએ માથામાં લાત મારીને કહ્યું, તું મને શું મારવાનો, તને મારનાર તો જન્મી ચૂક્યો છે. અને ત્યારે કંસને એટલી બધી ચિંતા થઈ, અડધી રાત્રે મંત્રીઓને કારભારીઓને બધાને બોલાવ્યા છે, મને મારનાર જન્મો છે એટલે શું, નક્કી કોક જગ્યાએ જન્મી ગયો છે, આસપાસના બધા પ્રદેશની અંદર તપાસ કરાવો. 10 દિવસની અંદરના જેટલા દીકરા હોય ને બધાને મારી નાખો, આવું ષડયંત્ર કર્યું. નાના દીકરાને મારી નાખવા તૈયાર થાય કેટલો નિર્દય માણસ હોય, કેટલો ક્રૂર માણસ હોય. ઇતિહાસમાં આવું પાપ બહુ ઓછા માણસો કરે છે, પણ આજે દુઃખ થાય. આજનો આતંકવાદ કેવો છે, સ્કૂલમાં નાના બાળકો ભણતા હોય આડે ધડ ગોળી મારી મારી નાખે છે, છે કે નહીં? નાનો બાળક, જૂના રાજા મહારાજાઓ 5-5 પેઢીના વેરઝેર હતા, દીકરા ઉપર હાથ ન ઉપાડતા. શત્રુના પુત્રને પણ ઇતિહાસમાં એવી કથાઓ છે પોતાના પુત્રને જેમ સાચવ્યા હોય. બાળક તો બાળક છે ને, એ તો ભગવાનનું સ્વરૂપ છે ને, એ ક્યાં રાગદ્વેષ વાળું છે. પણ કંસે આવો ક્રૂર નિર્ણય કર્યો. ઇતિહાસમાં ચંગીઝ ખાન એ કેવો દુષ્ટ રાજા થયો છે, એણે એટલા બધા દીકરાઓને માર્યા છે, એટલા બધા દીકરાઓને માર્યા છે, વાત જ ના પૂછો. અત્યારનો આતંકવાદ, જે વૃદ્ધ યુવાન બાળક નાતી જાતિ કશું નથી જોતો, પણ બાળકને પણ નથી છોડતો. જો છો ને તમે, વારંવાર આપણે એવી ઘટના સાંભળીએ છીએ. કંસે આવો નિર્ણય કર્યો, પુતનાને મોકલી, એટલી સુંદર સ્ત્રી બની ઘરે ઘરે ફરે છે એટલે બધા મોહિત થાય, એને પોતાનો દીકરો રમાડવા આપે એટલે સ્તનપાન કરાવે, કાતિલ ઝેર હતું, દીકરો મરી જાય. અને એ પુતના ક્યાં આવે? બાબા નંદ અને યશોદાના આંગણે. માં યશોદા ભોળી છે, અને ભોળા હોય એ જ ભક્ત હોય, અને ભક્ત લગભગ કેવા હોય? ભોળા હોય, અઠંગો એ ભગત થાય. યશોદા ભોળી છે, ભરમાઈ ગઈ છે, પુતનાને સુંદર સ્ત્રી જાણી પોતાના લાલાને રમાડવા આપે છે, પુતનાએ સ્તનપાન કરાવ્યું છે. પણ ભગવાન વ્યાસ જે લખે છે ને કે સ્તન ઉપર ઝેર લગાવી મારી નાખવા આવનારી પુતનાને પણ જેણે તારી નાખી, મારી નાખવા આવનારી પુતનાને પણ જેણે તારી નાખી, એનાથી વધારે બીજા કોણ દયાળુ હોય? આ ભગવાનની લીલા છે, ભગવાનનું આ કાર્ય છે. મારનાર એને પણ તારવાનું કામ કરે છે, મારનારને પણ તારનાર છે, એ મહારાજ વાત કરે છે. જુઓ, ભગવાનને ભલા કોણ મારી શકે? ગોવાળો, ગોપીઓ, ગાયો અને વનનો નાશ કરવા માટે જેટલા અસુરો જેટલી વાર આવ્યા બધાને મારી તેનો ચૂરો કરી નાખ્યો. કાલીએ નાગે આવીને યમુનાને ઝેર કરી નાખી, ઝેરી કરી નાખી, તેને જોઈને જાણીને તેનું દમન કર્યું, યમુનામાંથી તેને કાઢી મૂક્યો. ભગવાને ગોવાળોનો અને ગોપીઓનો ભાવ જોયો, પછી તેને અનુરૂપ થઈને તેમને ઘણો જ લાભ આપ્યો કે જેવો અત્યારે તમે સહુ લાભ લઈ રહ્યા છો. લો, આવી રીતે મહારાજ પરોક્ષ વાતે કરીને પ્રત્યક્ષ પોતાના સ્વરૂપનો પણ પરિચય કરાવે છે, નિશ્ચય કરાવે છે. હજી એક મહત્વની વાત આગળ સાંભળો. શ્રીકૃષ્ણ ભગવાને 11 વર્ષ અને 52 દિવસ સુધી અનંત ચરિત્રો કર્યા, પરંતુ અત્યારે સર્વ હરિભક્તોને જેવી સમજણ છે તેવી સમજણ તે વખતે સર્વેને નહોતી. મહારાજ બોલે છે, અત્યારે આ સત્સંગમાં જેવી સમજણ છે એવી સમજણ ભગવાન કૃષ્ણ વખતે નહોતી. ભગવાન શ્રીહરિની સામે બેઠેલા ભક્તો, સામે બેઠેલા સંતો, એનો કેટલો મહિમા છે એ મહારાજ કહે છે. તમને કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે એ મહારાજ પ્રગટ પોતે પોતાના મુખે વાત કરી રહ્યા છે. કેટલીક ગોપીઓએ શ્રી કૃષ્ણને એક રમણીય કામી પુરુષના રૂપમાં જાણ્યા હતા, ભાગવતજી સાક્ષી છે. કામભાવેન સંગતઃ, ગોપીને કૃષ્ણમાં કામભાવે કરીને હેત થયું છે. સ્ત્રી
નું ચિત્ત રૂપ પ્રધાન છે અને શાસ્ત્રમાં પણ લખ્યું પુરુષ કરતા આઠ ગણો કામ સ્ત્રીમાં વધારે હોય છે. સ્ત્રીને જ્યારે મનગમતું રૂપ મળે છે ત્યારે સ્ત્રી ગમે તે કરવા તૈયાર થાય છે. પુરુષનો કામ તો મર્યાદિત હોય છે, પુરુષની વાસના કરતા સ્ત્રીની વાસના અતિ ખતરનાક હોય છે. આ શાસ્ત્રોની વાત છે એટલે કેવી પડે. ગોપાંગનાઓને શ્રી કૃષ્ણ એક તો ભગવાન છે, એમાં બાળકના રૂપમાં છે, એમાં એનું સૌંદર્ય એટલું બધું હોય, એ સૌંદર્ય જોઈને કામ ભાવે કરીને કૃષ્ણમાં પ્રીતિ થઈ છે. ભાગવત જેમાં સાક્ષી છે, વચનામૃતમાં પણ મહારાજે વાત કરી, એ જ વાત મહારાજ અહીંયા કરે છે. પણ સાંભળજો શું સમજવાનું છે હમણાં આવશે. કૃષ્ણમાં કામ ભાવે કરીને ગોપી જોડાણી તેમને પરબ્રહ્મ રૂપમાં ન ઓળખી શકી. તેમણે ઘણીવાર પરબ્રહ્મ રૂપે દર્શન આપ્યા હતા, આશ્ચર્યકારી ઘણી વાત કરી હતી, તેમ છતાં ગોપાંગનાઓને એવો ભાવ ન થયો. આશ્ચર્ય દેખી ભૂલી તત્કાલા, ભગવાને અત્યંત મોટું ઐશ્વર્ય બતાવ્યું, થોડી વાર મહિમા રહ્યો, પણ પાછું શું થયું? આશ્ચર્ય દેખી ભૂલે તત્કાલા, દેખત ભયે ફેર બાલ હિ બાલા. જો આશ્ચર્યને ભૂલી ગઈ, જોતામાં તો બાળકના બાળક થઈ ગયા. ગોપીઓ વગેરે વ્રજવાસી કૃષ્ણના ચરિત્રમાં આશ્ચર્ય દેખતા પણ તરત તેને ભૂલી જતા, અને વળી શ્રી કૃષ્ણને બાળકના બાળક દેખતા. કેટલાક નવીન આશ્ચર્ય પણ દેખાડ્યા હતા, જે બધાને વ્યાસ મુનિએ પણ લખ્યા છે. પરંતુ ગોપાંગનાઓ પરમ બ્રહ્મ ભાવે ભગવાનને ઓળખી શકી. હરિગીતાની કથા પૂજ્યપાદ ગુરુજીએ કરી છે. માતા ભક્તિ ભગવાનને ખૂબ પ્રેમ કરે છે, ખૂબ પ્રેમ કરે છે. એ ભગવાનની માં હોય એનો પ્રેમ કેવો હોય? પણ તેમ છતાં યાદ રાખજો, તેમ છતાં સત્સંગી જીવન સાક્ષી છે, અન્ય ગ્રંથો સાક્ષી છે, પૂજ્યપાદ ગુરુજીએ પણ વાત કરી છે, ભગવાનને ચિંતા થઈ, માં મને પુત્રભાવે ચાહે છે, પણ આ પુત્રભાવ એનું કલ્યાણ નહીં કરે, પરમેશ્વર ભાવ જાગશે તો જ એનું કલ્યાણ થશે. જ્યાં સુધી જીવમાં ભક્તિ નથી ને ત્યાં સુધી એ ભક્ત નથી, અને ભક્ત નથી ને ત્યાં સુધી મુક્તિનો અધિકારી નથી. મારી માં ચોક્કસ છે પણ હજી ભક્ત નથી થઈ, કારણ કે એમાં ભક્તિ નથી પ્રગટી. ભક્તિ એટલે શું? મહાત્મ જ્ઞાને સહિત અત્યંત પ્રેમ, મહિમા સહિતનો પ્રેમ, મારા સ્વરૂપને જાણે, મારા ઐશ્વર્યને જાણે. એટલે ઘનશ્યામ પ્રભુએ માતાને સમાધિ કરાવી, પોતાનો પરમેશ્વર ભાવ પ્રગટ કર્યો, માતાને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થયો, અને 11 વર્ષની નાની ઉંમરે બાળ પ્રભુ ઘનશ્યામે પોતાની માતા ભક્તિદેવીને મુક્તિ આપી છે. તમારે ને મારે મુક્તિ સુધી પહોંચવા માટેનું આ પગથિયું ક્યારેય ચૂકીએ નહીં. એક ભગવાનને ઓળખી લઈએ, જેવા છે એવા ઓળખી લઈએ, સર્વોપરી જાણીએ. સર્વોપરી તો મારો એક મહારાજ છે. કેવી સરસ મજાની વાતો જુઓ. પ્યારા શ્રી કૃષ્ણે પોતાનું પરબ્રહ્મ રૂપ સહુને ઘણીવાર બતાવ્યું, કારણ કે તેમના બધાના જીવોને શુદ્ધ કરવાના હતા. જ્યારે ગોપીઓના મનમાંથી કૃષ્ણ પ્રત્યેની કામીપણાનો ભાવ ન ટળ્યો ત્યારે શ્રી કૃષ્ણ મથુરા ચાલી આવ્યા. કંસને મારીને પછી કુબજાને પવિત્ર કરી ઉજ્જૈન જઈને વિદ્યા ભણ્યા, દક્ષિણાના રૂપમાં ગુરુપુત્રને લાવી આપ્યો. પછી જ્યારે પાછા મથુરા આવ્યા ત્યારે પ્રિય ભક્ત ઉદ્ધવને બોલાવ્યા, ગોપીઓના વિરહજ્વરને ઉતારવા રાજા જેવા ઉદ્ધવને ગોકુળમાં મોકલ્યા. ગોપીઓ તો તેને અક્રૂર માનીને આવી, પણ ઉદ્ધવનો વેસ તો શ્રી કૃષ્ણના જેવો હતો. ગોપીઓએ ઉદ્ધવજીને ઓળખીને એકાંતમાં બેસાડ્યા, ત્યારે ઉદ્ધવજી ગોપીઓનું મહાત્મ્ય સમજીને બોલ્યા. હવે સાંભળજો, અદ્ભુત આ બધી વાતો છે. ઉદ્ધવ એટલે અહંકારનું સ્વરૂપ, ઉદ્ધવ એટલે અહંકારનું સ્વરૂપ. ભગવાનના સલાહકાર હતા, મહાજ્ઞાની હતા, પણ જ્ઞાનનું અભિમાન હતું. ભગવાને કહ્યું જાઓ ગોપીઓને સમજાવી દો. ગોપીઓના હૃદયમાં અજ્ઞાન હતું, ભગવાનને કામ ભાવે જાણ્યા હતા, પણ કૃષ્ણ નીકળી ગયા, હૃદયમાં વિરહ જ્વર પ્રગટ થયો, વિરહાગ્નિ પ્રગટ થઈ. શ્રીમદ ભાગવત કહે છે વિરહાગ્નિમાં શેકાઈને ગોપિકાનો કામ બળી ગયો, અને હવે કેવળ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણમય ગોપાંગનાઓ બની. ગોપી એટલે ગોભી હરિરસમ પીબંતી યા સા ગોપી, આવું શાસ્ત્રોમાં લખાણું. જેની ઇન્દ્રિયો ભગવાનના જ રસને ઝંખતી હોય
એ ગોપી છે। આપણી ભાષામાં ગોપી એટલે એકાંતિક સત્પુરુષ, જેના અંગ અંગમાં મહારાજ સમાયા હોય। ઉદ્ધવનો અહંકાર ટાળવાને માટે ભગવાને યુક્તિ કરી, ઉદ્ધવને ગોપીઓને સમજાવવા મોકલ્યા, પણ થયું શું ખરેખર? ઉદ્ધવજીમાં જે અજ્ઞાન હતું, અહંકાર હતો, ઓળખી ગયા। ગોપીના સંગે કરીને પોતાના મહાત્મ્ય સહિત ભક્તિ પ્રગટ થઈ। વચનામૃતમાં પણ મહારાજે અનેકવાર વાત કરી છે, આ વાત મહારાજને અત્યંત પ્રિય હતી। સાગરમાં, અન્ય ગ્રંથોમાં અનેકવાર આવે છે। એટલે ઉદ્ધવજી આવ્યા છે, એકાંતમાં મળ્યા છે। શ્રી કૃષ્ણ પ્રભુએ જે જે કહ્યું હતું તે બધું જ્ઞાન ગોપીઓને કહ્યું। નંદના પત્ની યશોદાની સાથે પણ વાત કરી અને કહ્યું કે શ્રી કૃષ્ણ તમને રોજ યાદ કરે છે। શ્રી કૃષ્ણે ગોપીઓની સાથે જેટલી રહસ્યભરી વાતો કરી હતી તે બધી ઉદ્ધવજીને યોગ્ય પાત્ર સમજીને જેટલા દિવસ ઉદ્ધવજી રહ્યા ત્યાં સુધી ગોપીઓએ કહી। ગોપીઓએ રહસ્યભરી વાતો જેમ જેમ કહી તેમ તેમ ઉદ્ધવજી પવિત્ર થઈ ગયા, તેને સમાધિ થઈ ગયેલો। ઉદ્ધવજીને આ બધી વાતો સાંભળી પોતાની ભૂલ દેખાણી, ઓહો હું કૃષ્ણની સાથે રહું છું, એને ઓળખી ન શક્યો। બસ તમે અને હું, આપણને પ્રાપ્તિ ખૂબ મોટી થઈ છે, ખૂબ મોટી। નિષ્કુળાનંદ સ્વામી કહે, એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું, તે તો મળ્યા છો મુને, આજ જીવન જાણું છું। આવા પીવડા મહારાજ, આવા પ્રાણ પ્યારા પૂજ્ય ગુરુજી, આવા વાલા સંતો, આવા એકાંતિક ભક્તો, આ લાભ કોને મળે? પ્રાપ્તિનો વિચાર એને મજબૂત કરવા માટે બીજો વિચાર કરવો જરૂરી છે, જેનું નામ છે મહિમાનો વિચાર। પ્રાપ્તિનો વિચાર, પછી મહિમાનો વિચાર, અને મહિમાનો વિચાર ત્યાર પછી રાજીપાનો વિચાર, આ ત્રણ વિચાર ભેગા થઈને ત્યારે તમારું મારું કામ થાય એવું છે। કેવી પ્રાપ્તિ થઈ આપણને, ક્યારેક વિચારીએ। સમાધિ થઈ ગઈ, બોલો। સમાધિમાં ઉદ્ધવજીને ગોકુળ અને ગોલોક એક દેખાયા, બધા ગોકુળવાસી પણ દિવ્ય દેહમાં દેખાયા, કોઈ મનુષ્ય દેખાણા નહીં। પશુ પંખી વૃક્ષો ગોવર્ધન પર્વત અને યમુનાના કિનારા દિવ્ય દેખાયા, ત્યાં બધે ભગવાનના દિવ્ય ચરિત્રો પણ દેખાયા। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં ગુજરાત તથા ચરોતરની ગોકુળ તથા વૃંદાવનથી પણ શ્રેષ્ઠતા કહી એ નામે વિસ્મો તરંગ સમાપ્ત થયો। વાલા ભક્તો, આપણે આ સાગરની કથાનું શ્રવણ કરીએ છીએ, પ્રગટ પ્રાપ્તિની ઓળખાણ એની જ વાત ચાલી રહી છે। પૂજ્યપાદ ગુરુજી કેટલી મોટી દયા કરી એક મહિના માટે કથા વાર્તા સંભળાવવા પધાર્યા છે, આટલી મોટી કૃપા કરી છે, એમનો રાજીપો છે, એમનો આપણા ઉપરનો પ્રેમ છે। તો બસ આપણે પણ સાવધાન થઈને સમયસર કથા વાર્તા સાંભળવા આવતા રહીએ। તો બધા ભક્તો, શનિવારે સાંજે સભા છે, ત્યારબાદ ધનુર્માસની કથાનો પ્રારંભ થશે। બધા ભક્તો જરૂરથી પધારજો।